નમસ્કાર, જેનેસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાજપના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોરને જીતાડવા સભાને સંબોધી હતી. ઉમેદવાર અલ્પેશ ઠાકોર, પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, દિલીપ ઠાકોર, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવતા હતું કે 370ની કલમને આ ગુજરાતના બે સપૂત મોદી અને અમિતભાઈએ એક ઝાટકે કાઢી નાખી. જોવાની વાત તો એક રહી, કાશ્મીરમાં આજે પણ શાંતિ અને દેશ આખો આ 370 કાઢવાના કારણે આજે ખુશ છે. સરદાર સાહેબનું અધૂરું સ્વપ્ન આ મોદી અને અમિત શાહે પૂરું કરીને દેશને અખંડિત કર્યું છે. ભારતને હવે કોઈથી ડરશે, કોઈથી ઝૂકશે. ભારતે પોતાની તાકાત ઉપર એક શક્તિશાળી ભારત તરીકે આજે ઊભો થયો છે. 370 કમલ મુસ્લિમ બહેનોને સન્માન આપવા ટ્રિપલ તલાક કાયદો કાઢી નાખ્યો છે અને વધુમાં જણાવ્યું હતું કે હવે રામ મંદિર બનવાનું છે. રામ મંદિરની સુનાવણી પતી ગઈ છે અને સુપ્રીમ કોર્ટે પણ શ્રદ્ધા છે. આવતા મહિને રામ મંદિરનો ચુકાદો આવવાનો છે ત્યારે ભવ્ય રામ મંદિર નિર્માણના દિવસો પણ દૂર નથી અને કરોડો હિન્દુઓનું સપનું પૂરું થશે. એટલા માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગાય ગંગા ગીતા ભારતના મહાબિંદુઓ, ઇતિહાસના મહાપુરુષો અને પ્રતિષ્ઠા આપવા માટે એ લોકો ઝઝૂમી રહ્યા છે. આ દેશમાંથી ઘૂસણખોરોને વીણી વીણીને કાઢવામાં આવશે, જેનું કામ આસામમાં શરૂ થયું છે. તેમણે રાધનપુરમાં અલ્પેશને જીતાડવા જણાવ્યું હતું. અલ્પેશ યુવા છે, કામ કરશે, આ વિસ્તારનો વિકાસ કરશે, ગરીબોની બેલી બનશે. 21મી તારીખે એને જીતાડો, પછી અમે પણ આ વિસ્તારના વિકાસ માટે જીઆઈડીસીઓમાં મજૂર કરીને રાધનપુર વિસ્તારની કાયાપલટ કરીશું. અકીલ મલેક, ZSTV રાધનપુર.